ભરૂચના જાંડેશ્વર માર્ગ પર આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં હાઈ વોલ્ટેજના કારણે અનેક વીજ ઉપકરણો ફૂંકાયા. જીઈબી સામે રહીશોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી. ભરૂચ શહેરમાં વીજ કંપનીના ધાંધ્યાઓના કારણે શહેરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઉનાળાની ઋતુ દરમિયાન અનેક વખત વીજ કાપની સમસ્યા શહેરીજનો વેઠી ચૂક્યા છે, તો હવે ચોમાસાની ઋતુ માંડ જામતી થવા તરફ છે. તેવામાં હવે જીઈબી દ્વારા આપવામાં આવતા વીજ પુરવઠામાં લો એમ હાઈ વોલ્ટેજના કારણે અનેક પરિવારોના વીજ ઉપર કરંટ ફૂંકાતા હોવાનું બૂમ ઉઠી છે. ભરૂચ શહેરના પૂર્વ ભાગમાં જાડેશ્વર રોડ પર આવેલ પુષ્પકુંજ સોસાયટીના રહીશોને પણ કંઈ જ આ જ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવી છે, જ્યાં સોસાયટીના અનેક મકાનોમાં વીજ પુરવઠો અવારનવાર લો અને હાઈ વોલ્ટેજ થયા કરતા લોકોના ફ્રીજ, એસી, સીસીટીવી સહિતના વીજ ઉપકરણ ક્યાંક બગડ્યા છે તો કેટલાક ફૂંકાઈ ગયા હોવાના કારણે નુકસાની વેઠવાનો ભારો આવ્યો છે. સ્થાનિક રહીશોએ ભેગા થઈ દક્ષિણ ગુજરાત વીજ કંપની પરથી થઈ રહેલ આ પ્રકારની સમસ્યાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, તેમજ લોકોને થયેલ નુકસાનીનું વળતર જીઈબી ભરપાઈ કરે તેવી પણ માંગ કરી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. હું પુષ્પકુંજ સોસાયટીમાંથી બોલું છું. રાત્રે ગત રાત્રિ દરમિયાન હાઈ વોલ્ટેજના કારણે પુષ્પકુંજ સોસાયટીમાં 10 જેટલા ઘરોમાં વીજ હાઈ વોલ્ટેજના લીધે કેટલાક ઘરોમાં પંખા, લાઇટ, ફ્રીજ ને એસી, ઘણું બધું ઇલેક્ટ્રિક ઉપકરણોને ઘણું નુકસાન થયું છે.